દળનું પેપર લીક થવા મામલે દિલ્હીની ગેંગનું નામ સામે આવ્યું છે, જેના પગલે એટીએસ અને ક્રાઇમબ્રાન્ચની ટીમ સક્રિય થઈ ચૂકી છે. પોલીસે નિલેશ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. તો આ મામલે વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જયેન્દ્ર રાવલ, ભરત ચૌધરી, સંદીપ ચૌધરી અને નવા વાઘડિયાની ધરપકડ કરાઈ છે. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા પટણી, અમારી સાથે લાઈવ જોડાઈ ચૂકી છે. અનિતા, પોલીસ અત્યાર સુધી 12 લોકોની ટોટલ ધરપકડ કરી છે તેવી વાત સામે આવી છે, પણ મહત્વની વાત એ છે કે દિલ્હીની ગેંગનું નામ સામે આવ્યું છે. કેવી રીતે તે લોકોની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે? હજી પણ આ કાંડ મામલે કેટલા ખુલાસા થઈ શકે તેવી અને કેટલી શંકા કુશંકા ઉપજાવે તેવી વાતો સામે આવી છે, શું વિગતો? જી કુશાલી, જે પ્રકારે અત્યારે હાલ સમગ્ર પેપર લીકનો જે સમગ્ર મામલો છે તેમાં જે સમગ્ર કનેક્શન છે તે દિલ્હી સામે આવ્યું છે. દિલ્હીની તાર સાથે આ ગેંગ જોડાયેલી છે. અત્યાર સુધીમાં 12 આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે તેને સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે દિલ્હીની આ ગેંગ છે તેને રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત તે ત્રણ જગ્યાના જે સરકારી નોકરીના જે પેપરો છે તેને લીક કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જે ચાર આરોપીઓની પણ અત્યારે હાલ વધુ ચાર આરોપી જે ધરપકડ થઈ છે તે પ્રમાણે 12 આરોપીઓનો અત્યારે હાલ સંખ્યા થઈ ચૂકી છે. સાથે પોલીસે શંકાસ્પદ 25-30 જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે હાલ તેમની અટકાયત કરી છે, જે પોતે ઉમેદવારો પણ હતા અને તેઓ પરીક્ષા આપવાના હતા. ખાસ કરીને પોલીસે તપાસમાં જે સામે આવ્યું છે તેમાં હાલ તો દિલ્હી જે એટીએસ અને ક્રાઇમબ્રાન્ચની ટીમ અત્યારે હાલ ધામા રાખ્યા છે. અને આ સમગ્ર કાંડની અંદર જ્યારે દિલ્હી અને રાજસ્થાનના સરકારી જે પેપરો જે હતા પરીક્ષાના તે પણ લીક થયા હોવાના કારણે હાલ તો પોલીસે દિલ્હી અને રાજસ્થાન પોલીસની પણ મદદ લીધી છે, કારણ કે આ ગેંગના કેટલાક માણસો ત્યાં પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે. સાથે યશપાલ અત્યારે હાલ તો ભૂગર્ભમાં છે, તેની પોલીસ શોધખોળ કરી રહી છે, તેના પરિવારોના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર કાંડના જે ચાર આરોપીઓ જે પોતે દિલ્હીમાં પેપર માટે ગયા હતા અને આન્સર શીટ તેમણે જે લખી હતી, ઉત્તમ, અજય અને ઉત્તમની તબિયત ખરાબ હોવાના કારણે તેના મિત્રએ મદદ કરી હતી, ત્યારે અજય, પ્રિતેશ સહિતના જે આરોપીઓ જે દિલ્હી ગયા હતા તેઓએ જે પેપર જે આન્સર શીટ છે તે પોલીસે હાલ તો કબજે કરી છે, તેને એફએસએલમાં મોકલવામાં આવી છે. તમામના હેડરાઇટિંગ સાથે હેડરાઇટિંગ એક્સપર્ટ આ તમામ મામલે તપાસ કરશે. પોલીસ પાસે મહત્વના પુરાવા પણ સામે આવ્યા છે. જ્યારે 25 જેટલા યુવકોની જે શંકાસ્પદ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં કેટલા યુવકો જે ગુડગાંવ પેપર માટે ગયા હતા અને આન્સર શીટ લખી હતી તે તમામ મુદ્દે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. જી, આભાર અનિતા સમગ્ર માહિતી આપવા બદલ. તો પોલીસ અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે અને નિલેશ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.